હલો નમસ્કાર હલો જિંદગી કાર્યક્રમમાં દર્શકો આપ સૌનું હું ફરીથી ડૉક્ટર પ્રશાંત ધીમાણી સ્વાગત કરું છું ખૂબ મજા આવે છે આપની સાથે વાત કરવાની દર અઠવાડિયે ફરી આ જ સમય મળીએ છીએ આપણે એક એવા વિષય પર ચર્ચા કરીએ છીએ કે જે રોજેરોજ આપણા મનને સ્પર્શે છે વર્તનને સ્પર્શે છે જીવનને સ્પર્શે છે અને આપના જે સવાલો આવે છે એ ખરેખર ખૂબ સરસ હોય છે આપ આપને પ્રશ્ન પૂછતા જ રહો આ લાઇવ ફોન ઇન કાર્યક્રમ છે હમણાં નંબર વચ્ચે તમને દેખાશે નંબર પર તમે ફોન કરીને અમને પૂછી શકશો આજે ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ સાથે હું આપની મુલાકાત કરાવવાનો છું અને એ વ્યક્તિ છેલ્લા પાંત્રીસ વર્ષથી શિક્ષણ અને મનોચિકિત્સાના ક્ષેત્ર સાથે જોડાયેલી છે એટલે એમનો એમનો જે અનુભવ જે છે એ એટલો બધો મોટો છે કે જે ખરેખર એનો લાભ અત્યારે લેવા જેવો છે એટલું જ નહીં પણ છેલ્લા દસ વર્ષથી એમનું પોતાનું એક સેકેટ્રિક ઇન્સ્ટિટ્યૂટ છે એના વડા તરીકે એ કામ કરે છે એક બીજી સરસ વાત કહું તો ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી વેસ્ટ ઝોનના તેઓ એક્સ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે આવા અનુભવ સિદ્ધ આવા એક એવા મનોચિકિત્સક કે જેમણે અનેક લોકોની જિંદગીમાં ઉત્સાહનો આનંદનો પ્રકાશ પાથર્યો છે અને અનેક લોકોને નવી દિશા બતાવી છે એવા ડૉક્ટર રાજેશ મણિયાર આપણી સાથે છે રાજેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મોસ્ટ વેલકમ રાજેશભાઈ ખૂબ આનંદ થયો આપને મળીને રાજભાઈ મારે આપને સરસ આપણે એક સવાલ પૂછવો છે ને ત્યાંથી શરૂ કરીએ આજની ચર્ચા હાજી કે આ જે માનવ મનની વાત આવે છે ખાસ કરીને નેગેટિવિટી માણસને ઘેરી વળે છે આજકાલ આજ જમાનો જે છે એ બહુ પ્રોબ્લેમેટિક છે સ્ટ્રેસવાળો જમાનો છે બધા દરેક લોકો એ સ્વીકારે છે કે આ સ્ટ્રેસનો જમાનો છે તો તમારી દ્રષ્ટિ આ સ્ટ્રેસથી ઊભા થતાં ડિપ્રેશન જેવા અથવા તો બીજા એવા કયા પ્રોબ્લેમ્સ હોઈ શકે એનું તમે જરા અમને દર્શકો સાથે તમારી વાત વહેંચો પ્લીઝ પ્રશાંતભાઈ તમે જાણો છો કે આજકાલ સ્ટ્રેસ વધતો જાય છે નાના બાળકથી માંડીને સ્કૂલના બાળકથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ યંગ જનરેશન ઉંમરલાયક માણસો બધાને કોઈક ને કંઈક સ્ટ્રેસ હોય જ છે અને એ સ્ટ્રેસને લીધે એન્ઝાયટી એટલે કે ચિંતા બીજું ડિપ્રેશન એટલે કે ઉદાસી આ રોગો થોડા થોડા પ્રમાણમાં શરૂ થયા છે અને હવે ખૂબ જ વધી રહ્યા છે અને તમે જુઓ છો હું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ફિલ્ડમાં છું આજથી પાંત્રીસ વર્ષ પહેલાં અમારી પાસે જે કામ હતું એના કરતાં અત્યારે ઘણું ઘણું કામ વધી ગયું છે કારણ કે આ તકલીફો વધી રહી છે બિલકુલ બિલકુલ આપણે હું એવું કહી શકું કે પર્સન્ટેજ વાઇઝ કહીએ તો કેવું કદાચ સો બસો પાંચસો ટકામાં કામ વધી ગયું હશે એવું કહી શકાય કારણ કે પહેલા તો લોકોને સંકોચ એટલો બધો હતો કે એ લોકો માત્ર પાગલ છીએ તો અમે ડોક્ટર પાસે જઈએ એવું માનતા હતા પણ રાજેશભાઈ મારે તમને એ પૂછવું છે કે શું હજી પણ આ વસ્તુ પ્રવર્તમાન છે પ્રશાંતભાઈ હજી પણ લોકોને મનમાં એક જાતની દ્વિધા છે કે અમારે મનોચિકિત્સક પાસે કે સાયકોલોજીસ્ટ પાસે જવું કે નહીં શું અમે ગાંડા છીએ કોઈ બાળકને તકલીફ હોય તો કોઈ એવું કે તમે મનો બતાવો કે શું મારો છોકરો ગાંડો થઈ ગયો છે હવે લોકો ધીમે ધીમે આ સ્વીકારવા માંડે છે અને એ જે સ્ટિગ્મા એ છે એ ઓછો તો થાય છે આ આ વાત ઘણા બધા લોકોએ છે ને ફરીથી એ જ વસ્તુ સંભળાવું છું કે હમણાં થોડા વર્ષો એકાદ વર્ષ પહેલા દીપિકા પદુકોણે જાણીતી જાણીતી અભિનેત્રી બિલકુલ એણે પણ કહ્યું કે મને ડિપ્રેશન હતું અને એને લીધે મેં ચાર થી છ મહિના કામ ન કર્યું હું મુંબઈ છોડીને બેંગ્લોર જતી રહી અને અત્યારે દીપિકા ભદુકોણે અમારા એસોસિએશન એટલે કે ઇન્ડિયન સાયકેટિક સોસાયટીની બ્રાન્ડ એમ્બેસેડર બની છે લોકોને કહેવા કે આ ડિપ્રેશન પણ એક રોગ છે અને એની સારવાર લેવી જોઈએ બીજા રોગ જેવો આ રોગ છે એવું દીપિકાએ વાત કરી અને એની સાથે આવા અનેક એવા અત્યારે મૂવીઝ પણ બને છે પિક્ચરો પણ લોકોના શિક્ષણ માટે જ ખાસ કહું તો મનોરંજન અને શિક્ષણ બંને ભેગા થઈ અને આ લોકોની અવેરનેસનું કામ કરે છે રાજેશભાઈ મારો એક સવાલ છે સીધો કે કોઈ વ્યક્તિ મૂંઝાય એને ના ગમતું હોય કે ધારો કે એને એને એવું લાગે કે મારી મનસ્થિતિ જે છે એ પહેલા જેવી નથી તો એ લક્ષણો ધારો કે ડિપ્રેશન હોય કે જે આપણે નામ આપીએ પણ એ લક્ષણો કેવા હોય અને કેવી રીતે શરૂ થાય આ એક વાત છે અને બીજો એની સાથે સાથે પ્રશ્ન એ છે કે આજુબાજુના લોકોને કેવી રીતે ઓળખી શકે વ્યક્તિ પોતે એ રીતે વિચારે જોઈ શકે કે પોતાને જે વસ્તુમાં પહેલા રસ પડતો હોય એ વસ્તુમાં રસ પડવાનો ઓછો થઈ જાય કોઈ વ્યક્તિ હોય કે જેને પહેલા પિક્ચર જોવા બહુ જ ગમતા હોય હવેથી એ પિક્ચર જોવામાં એટલો આનંદ ન આવે એટલે પોતાની જે વસ્તુમાં રસ પડતો એમાંથી આનંદ ઓછો થઈ જાય લોકો જોડે હળવા મળવાનું ઓછું થઈ જાય ખાવા પીવાનું ઓછું થઈ જાય અને ધીમે ધીમે એ વ્યક્તિ એકલો એકલો થતો જાય ઊંઘ ઓછી આવે ભૂખ ઓછી લાગે આ બધા ડિપ્રેશનના લક્ષણો છે એટલે જો આવા લક્ષણો તમે તમારા પોતાનામાં જુઓ અથવા તમારા ફેમિલી મેમ્બરમાં કે તમારા મિત્ર મંડળમાં જુઓ તો તરત જ વિચારો કે કદાચ આ વ્યક્તિને ડિપ્રેશન તો નથી ને અને એને સારવારની જરૂર છે કે નહીં બિલકુલ બિલકુલ રાજેશભાઈ વચ્ચે આપણે આપણી વાત ચાલુ રાખીશું કડીથી બિપિનભાઈનો ફોન છે આપણે એમનો પ્રશ્ન લઈ લઈએ બિપિનભાઈ આપણો પ્રશ્ન પૂછો પ્લીઝ હેલો હા બોલો હેલો પ્રશાંત સર હા બોલો હા હું બિપિન ચંદ્ર ચાવડા બોલું છું જી અને મારે એમ કેવું છે કે એક સ્ત્રી મારી સાથે સતત મારી સામે ન હો છતાં અવાજ અને કઈ ગંદુ ગંદુ બોલતી હોય એવું મને લાગે છે અને સ્ત્રીઓની બેજતી કરતી હોય એવું ડરટી નેટવર્ક એની પાસે છે અને સતત બોલ્યા કરે છે અને સ્ત્રીઓની બેહજતી કર્યા કરે છે આવું મને લાગે છે હું બીએ થયેલો છે અને બહુ સ્માર્ટ છું પણ આ નેટવર્ક થઈ ને સ્ત્રીઓની બેજતી થાય છે અને આપણા બંધારણનું નુકસાન થાય છે આ મટાડવા માટે મેં ઘણી બધી જગ્યાએ લખી આપ્યું છે પણ મટતું નથી ના બિપિનભાઈ આપનો સવાલ જે છે એ બહુ અગત્યનો છે અને એનો અમે જવાબ ચોક્કસ આપને આપીશું અને આ ચોક્કસ મટી શકે એવી વાત છે રાજેશભાઈ પાસેથી જાણી રાજેશભાઈ શું કહો છો આવીશું બિપિનભાઈ તમે જે વાત કરી મને એવું લાગે છે કે તમે જે વાત કરો છો એ કદાચ ડિપ્રેશનનો રોગ ન હોય પણ કદાચ જે તમારા લક્ષણો બતાવો છો એ પણ એને સિઝોફ્રેનિયાનો એક રોગ હોઈ શકે આ પણ એક મોટો માનસિક રોગ છે અને તેની સારવાર પણ શક્ય છે આ સારવારમાં દવાઓ સાયકોથેરેપી અને કદાચ જરૂર પડે તો માનસિક રોગની સારવાર માટે ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વીજળી શેકની સારવાર આ પણ કદાચ જરૂર પડે પણ સૌથી પહેલું તમારે કોઈ સારા નજીકના મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ કે જેથી આની સારવાર શક્ય બને ક્યારેક બિપિનભાઈ એવું પણ હોય છે કે જે તમને જે કંઈ પણ થાય છે એ બધા ભ્રમ હોય આ ભ્રમ જે છે એ એક આ રોગનું એક લક્ષણ છે અને એને કારણે તમને આજુબાજુના લોકો તમારા વિરુદ્ધમાં ષડયંત્ર કરે છે કે કોઈ વિચિત્ર હરકતો કરે છે એવું તમને ક્યારેક લાગે આવું પણ શક્ય બને જ્યારે આવું થાય ત્યારે બીજા ઉપર સીધે સીધો આરોપ કરવાના બદલે કે દોષારોપણ કરવાના બદલે તમે ડૉક્ટર પાસે જાઓ તમે એક્સપર્ટ પાસે જાઓ મનોચિકિત્સક પાસે જાઓ અને તમે તમારી વાત કરો તમે સમજો કે ભાઈ મને આવું થાય છે તો એ ખરેખર કંઈ માનસિક રીતે મારે જરૂર છે તમને આ આ તકલીફ ચોક્કસ મટી શકે એવી છે એ હું તમને કહી શકું છું એક બીજી વાત મારે આપને કહેવી છે રાજભાઈ આપણે આપણને કદાચ અનુભવ હોય છે જે હું અત્યારે શેર કરું છું કે લોકો જે છે એ લાંબા સમય સુધી સારવાર ચાલુ નથી રાખતા અને એટલા માટે એ લોકોનું કોમ્પ્લાયન્સ પૂર થઈ જાય છે અને એટલા માટે કદાચ રોગ વકરતો જાય છે એટલે આપને ખાસ જ જણાવું તમે જે વાત કરી કે બહુ બધા લોકો પાસે હું ગયો પણ મને બહુ સારું થતું નથી તમે યાદ રાખો કે આ તાવ જળાવટી જેવી માનસિક બીમારી નથી હોતી કે એક ગોળી આપીને તાવ ઉતરી જાય કે દસ દિવસનો કોર્સ છે અને સારું થઈ જાયું નથી હોતું આ માનસિક રોગો જે છે કે વિકૃતિ છે કે જે કંઈ પણ હોય નામ એ આટલા બધા લાંબા વર્ષોનું કે લાંબા દિવસોનું આ પરિણામ હોય છે એટલે એને મટતા પણ વાર લાગે છે તમારી ધીરજ બહુ જરૂરી છે અને જે ડોક્ટર કે એ પ્રમાણે જ તમારે સારવાર કરવી જોઈએ અને એટલા સમય સુધી રેગ્યુલર સારવાર કરવી જોઈએ એટલે જો તમે રેગ્યુલર રહેશો સારવારમાં તમને ચોક્કસ ફાયદો થવાની પ્રશાંત કહ્યું ને કે લાંબા સમય સારવાર કોઈ પણ માનસિક રોગમાં સારવાર ખૂબ લાંબી હોય છે અને ઘણી વખત અમારા દર્દી કહે છે કે સાહેબ કેટલો વખત લેવાની છ મહિનાથી તો દવા લીધી હવે એકદમ સારું છે તો હવે મારે દવા બંધ કરી દેવાની હું એમને એ જ પ્રશ્ન કરું છું કે શું તમારે બ્લડ પ્રેશર હોય શું તમારે હાર્ટનો પ્રોબ્લેમ હોય તો તમારે ડાયાબિટીસ હોય તો શું તમે જિંદગી પર દવા નથી લેતા તો ત્યાં તમે આપણે કેમ નથી પૂછતા બિલકુલ તો માનસિક રોગમાં પણ જરૂર પડે તો લાંબો સમય અને કદાચ કેટલાક રોગમાં અથવા કેટલાક દર્દીને જિંદગી પર દવા લેવાની પણ જરૂર પડતી હોય છે તો એ લેવા લેવાથી જો વ્યક્તિ સારી રહેતી હોય તબિયત સારી રહેતી હોય તો ન લેવાથી નુકસાન શું બિલકુલ બિલકુલ સાચી વાત છે અને શરીરમાં ખૂટતા જે દ્રવ્યો છે એ લેવા પડે એ સીધી સિમ્પલ વાત છે આવું તમે સમજો અને એના સિવાયની બીજી પણ ચિકિત્સા પદ્ધતિ હોય છે એનું પણ તમે સુમેળ કરો અને આગળ ચોક્કસ વધો મિત્રો અહીંયા આપણે લઈએ છીએ એક બ્રેક અને બ્રેક પછી ફરીથી આવી ઇન્ટરેસ્ટિંગ વાત કરીશું હેલો જિંદગીમાં થેન્ક યુ હેલો જિંદગીમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો આ ખૂબ સરસ ચર્ચા થઈ રહી છે જીવન વિશે જિંદગીના જિંદગીની અનેક સમસ્યાઓને કેવી રીતે તમે પાર કરી શકો ખાસ કરીને માનસિક સમસ્યાઓની એની આપણે ચર્ચા કરીએ છીએ મને લાગે છે એક ફોન છે આપણે લઈ લઈએ બનાસકાંઠાથી અશ્વિનભાઈનો અશ્વિનભાઈ આપણો પ્રશ્ન પૂછો પ્લીઝ જી મારે જાણવું છે કે ડિપ્રેશન આવે છે એ વ્યક્તિને માત્ર એલોપેથી સારવાર લેવી જોઈએ કે એના સિવાય બીજી કોઈ પણ સાયકોથેરાપી અથવા આયુર્વેદિક કે અન્ય કોઈ પણ પ્રકારની છે રાજેશભાઈ હા અશ્વિનભાઈ તમારી વાત સાચી છે કોઈ પણ રોગ માટે બધી જ પથી કામ લાગી શકે એવું નથી કે એલોપેથી સારવારથી જ ડિપ્રેશન મટે છે પણ એલોપેથી સારવાર પાસે ચોક્કસ દવાઓ અને ચોક્કસ સારવાર છે આયુર્વેદમાં પણ આ ડિપ્રેશનની સારવાર છે એવું આયુર્વેદાચાર્યો કહે છે આ સાથે ડિપ્રેશનમાં સાયકોથેરેપીનો બહુ મોટો રોલ છે એટલે ડિપ્રેશનમાં દવાઓ દવાઓ એલોપથી પણ હોઈ શકે આયુર્વેદ પણ હોઈ શકે હોમિયોપેથી પણ હોઈ શકે તમને શેમાં વિશ્વાસ છે એ બહુ મહત્ત્વનો છે સાથે સાયકોથેરેપીનો પણ એટલો જ રોલ છે અને જે ડિપ્રેશનના દર્દીઓ ખાલી દવાઓ કે સાયકોથે સારું ન થાય એ લોકોને ઘણી વખત વીજળીક સારવાર એટલે કે ઇસીટીની સારવાર આપવાની પણ જરૂર પડતી હોય છે એટલે આ ત્રણેય વસ્તુનો સમન્વય કરવો જરૂરી છે ભાઈ બહુ સાચી વાત છે આમાં નક્કી કરવું પડે છે ડોક્ટરે અને એ જે તે પેશન્ટ અને સ્થિતિ પરથી નક્કી થાય છે કે આને શેની જરૂર છે ઘણા બધા રોગોમાં માત્ર દવાઓની જરૂર વધારે હોય છે ઘણા બધી દવાઓ માત્ર કાઉન્સેલિંગ અને થેરાપીની જરૂર હોય છે અને ઘણી બધી વખત બધાના કોમ્બિનેશનની જરૂર હોય છે આ બધું દરેક વ્યક્તિએ વ્યક્તિએ અને કેસથી કેસ ડિફર થાય છે એ જે તે સમયે જ ખબર પડે પણ એટલું નક્કી છે કે બધા ભેગા થઈને કામ કરે છે એઝ અ ટીમ કામ કરે છે મૂળભૂત હેતુ છે વ્યક્તિને સારો કરવાનો સાજો કરવાનો રાજેશભી આપણે વાત કરતા લક્ષણો વિશે તો આપ શું કહેશો આગળ લક્ષણોમાં ડિપ્રેશનના લક્ષણો એક બહુ મહત્વના લક્ષણ એ છે કે ઘણી વખત વ્યક્તિને આપઘાતના અથવા મરી જવાના વિચારો આવે છે પોતાની જાતને મારી નાખું અથવા તો પોતાના સગાવાલાને પણ મારી નાખું અને આ દુનિયાનો દુનિયામાંથી છૂટી જવું આ એક બહુ ગંભીર સમસ્યા છે કોઈ પણ વસ્તુ ગુમાવી પોસાય આપણા પૈસા ગુમાવવા પોસાય પૈસા ગુમાવીએ તો થોડા વખતમાં પૈસા પાછા આવી જાય રાઈટ કોઈ વાર નામ બગડે તો થોડા વખતમાં લોકો ભૂલી જાય છે અને નામ પાછું સુધરી જાય છે પણ જ્યારે વ્યક્તિ ગુમાવીએ તો એ વ્યક્તિ પાછી નથી આવતી અને એ પર્ટિક્યુલરલી આપઘાતથી જો વ્યક્તિ ગુમાવીએ તો એ ખરેખર બહુ જ દુઃખજનક વસ્તુ છે કોઈ રોગથી માણસ જાય તો વસ્તુ જુદી છે આપઘાત એ એવી વસ્તુ છે કે જેને અટકાવી શકાય છે અને આપણે એ વ્યક્તિને લાંબુ જીવન આપી શકીએ છીએ ચોક્કસ એટલે રાજેશભાઈ આ બાબત પ્રિવેન્ટેબલ છે રોકી શકાય એવી વાત છે અને મિત્રો ખાસ વાત તમને કહું કે તમને જ્યારે પણ એવો વિચાર આવે ત્યારે ખાસ કરીને કોઈને તરત કહી દો કહેવાથી તમારો જે પ્રોબ્લેમ જે છે ત્યાં કોઈકને ખબર પડશે કે કોઈને એક અલાર્મ થશે કે ભાઈ ના આને કંઈક જરૂર છે એવું બીજા બે ચાર પાંચ જણને કહો તમને જેમાં વિશ્વાસ હોય એને કહો અને તમારા મનની વાત કહેવાથી કોઈ નુકસાન થવાનું નથી તમને ઉલટાનું તમને ફાયદો થવાની જ શક્યતા છે એનું કારણ એ છે કે તમે જે કંઈ પણ વિચારો છો એક રોગને કારણે એક માનસિક વિકૃતિની અવસ્થાના કારણે એ પ્રકારે વિચાર કરો છો એને એટલા માટે એનો ઉપાય છે જેમ તાવ આવે તો આપણે એવું વિચારતા નથી કે ભાઈ તાવ અરે મને તાવ આવી ગયો તો આ સેમ રીતે ધારો કે તમને કોઈ માનસિક રીતે કોઈ પ્રોબ્લેમ થાય કે કોઈ સ્ટ્રેસ આવે ચિંતા થાય તો તમે ચોક્કસપણે નિષ્ણાતનો સંપર્ક કરી શકો આપણે વચ્ચે પાટણથી એક ફોન છે રાજેશભાઈ આપણે લઈ લઈએ પ્લીઝ આપનો આ પ્રશ્ન પૂછો હેલો આપડે પ્રશ્ન પૂછો હેલો નમસ્તે સર નમસ્તે હું અંદર બે થી ત્રણ કલાક આવે છે અને બહુ વિચારો આવે છે અને ડોક્ટરો પાસે ઘણું કયો પણ કોઈ ઈલાજ આવતો નથી એનું શું કારણ કોઈ માનસિક હોવી કેવું કઈ કરવું ગંગારામભાઈ મેં તમારી વાત સાંભળી હું માનું છું કે તમારો જે પ્રોબ્લેમ છે એ ચોક્કસ માનસિક રોગનો જે એક લક્ષણ છે ઊંઘના આવી વિચારો એ તમે નજીકના જે કંઈ નજીકમાં મનોચિકિત્સક હોય તમારા ગામની આજુબાજુમાં એનો સંપર્ક કરો એમની સારવારથી એટલે કે દવા અને સાયકોથેરેપીથી આ રોગ ચોક્કસ મટી શકે તમા દર્દી તરીકે તમારે જવું પડે ડોક્ટરે તમારા રોગનું પાકું નિદાન કરવું પડે કે કયો રોગ છે એમાં એન્ઝાયટી છે ડિપ્રેશન છે અને એ પ્રમાણે દવાનું સિલેક્શન કરવું પડે અને તો ચોક્કસ આ રોગ મટી શકે ગંગારામભાઈ જે સાહેબે વાત કરી રાજેશભાઈ એમની સાથે મારે એક થોડું ઉમેરવું છે કે તમારા જીવનમાં થોડી શારીરિક પ્રવૃત્તિને પણ સ્થાન આપો તમે હું માનું છું ત્યાં સુધી તમારી શારીરિક પ્રવૃત્તિ હશે પણ તો પણ રોજનું લગભગ પોણો કલાક કલાક ચાલવાનું પણ રાખો પણ તમને મદદ કરી શકે બીજો એક સવાલ છે આપણે લઈ લઈએ આપનો પ્રશ્ન પૂછો પ્લીઝ હેલો છોકરો હા હા બોલો શાંતિલાલ ભાઈ હા તમારો સવાલ મેં સાંભળ્યો હવે આ તમારા છોકરાને કાં તો ડિપ્રેશન હોઈ શકે અને કાં તો સિઝોફ્રેનિયા એટલે કે મનોવિચ્છિન્તાનો રોગ પણ હોવાની શક્યતા ખરી હવે રોગનું એક પાક્કું નિદાન કરવું પડે અને એ નિદાન થાય એ નિદાન પછી એ રોગની સારવાર થાય અને એ સારવારમાં મુખ્ય રીતે એ દવા અને સાયકોથેરેપી એટલે કે વાતચીતની સારવાર એ દર્દીને મદદરૂપ થઈ શકે બિલકુલ અને પણ એટલું એવું યાદ રાખજો કે આવું કંઈ પણ થાય ને તો તરત તમે જાગી જજો બીજું કશું નથી કારણ કે ઘણી બધી વખત એવું થાય છે કે આપણે એને આ તોફાની છોકરો છે કહીને એને પર ગમે ધ્યાન આપતા નથી અથવા એને બોક્સમાં મૂકી દઈએ છે રાજેશભાઈ બીજો એક ફોન છે અમદાવાદથી એક ફોન છે આપનો પ્રશ્ન પૂછો અ સાહેબ હું એક પોતે પેનિક ડિસોર્ડરનો પેશન્ટ રહી ચુકેલો છું હવે મને એ પેનિક ડિસઓર્ડર જે પર્ટિક્યુલર પેનિક એટેક્સ આવે જે કંડિશનમાં જે જે સ્ટેજમાં કે જે જગ્યા હું ટ્રાવેલ કરતો હતો ત્યારે હું એ પરિસ્થિતિને બને ત્યાં સુધી એવોઇડ કરું છું કે હું એ પરિસ્થિતિમાં જવું નહીં એ એ ફોબિયા છે તો હવે ફોબિયામાંથી બહાર આવવા માટે શું કરવું સંજયભાઈ તમારી વાત સાંભળી મેં પેનિક ડિસોર્ડર એક એન્ઝાયટી ડિસોર્ડરનો એક પ્રકાર છે આમાં મુખ્યત્વે થોડીક દવાઓ અને બીજું સાયકોથેરેપી અને સાયકોથેરેપીમાં પણ પર્ટિક્યુલર બિહેવિયર બિહેવિયરથેરેપી એક સાયકોથેરેપીનો એક સ્પેશિયલ પ્રકાર છે જે જેનો જો તમે મદદ લો તો આ બીમારીમાંથી ચોક્કસ બહાર નીકળી શકો ઘણા બધા લોકોનો એવું છે કે પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એ લોકોને આ ચિંતા ટેન્શન એકદમ છાતીના ધડકારા વધી જાય હાથ પગ ઠંડા પડી જાય અને એ લોકોએ તરત જ એ વસ્તુથી દૂર જતું રહેવું પડે કોઈને જો બસમાં પેનિક ડિસોર્ડર થતો હોય તો ચાલુ બસ એને ચાલુ બસ ઊભી રાખી અને ઉતરી જવું પડે તો આમાં આ દવાઓ અને બિહેવિયર થેરેપી એ ચોક્કસ મદદરૂપ થાય એટલે તમે આવા કોઈ ડૉક્ટરનો સંપર્ક કરી અને આ સારવાર લો તો આમાંથી બહાર નીક ચોક્કસ નીકળી શકો એવું હું માનું છું એબ્સોલ્યુટલી બહુ જરૂરી છે અને તમે બિલકુલ ચિંતા ન કરતા આનો ઉપાય છે ઉકેલ મળી શકે છે અને ડેફિનેટલી તમે જ્યાં મુસાફરી કરવી હોય ત્યાં કરી શકશો એમાં કોઈ ચિંતાનું કારણ નથી મિત્રો અત્યારે એક બ્લેક બ્રેક લઈએ છે હલો જિંદગીમાં આપ ઝડપથી અમારી સાથે જોડાવવા છે હલો કેમ છો મિત્રો હલો જિંદગી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે એક ફોન આપણે પહેલાં જ લઈ લઈએ રાજેશભાઈ પાલનપુરથી ફોન છે અમીરભાઈ આપણો પ્રશ્ન પૂછો પ્લીઝ હેલો નમસ્તે નમસ્તે સાહેબ મને બીમારી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની અમે બે ભાઈ બંને ભાઈ ના બીમારી હે અમે બહુ ટ્રીટમેન્ટ કરાવી પણ ક્યાંથી કોઈ ઈલાજ છે નહીં આનો તો આના માટે કઈ રાજેશભાઈ હા હમીરભાઈ આ તમારો જે પ્રોબ્લેમ છે એક ન્યુરોજી ન્યુરોજીકલ બીમારી છે અને આમાં તમને ન્યુરોલોજીસ્ટ થોડી ઘણી મદદ કરી શકે તમે વાત કરો છો વાત સાચી છે કે આમાં આની કોઈ ચોક્કસ સારવાર નથી ચોક્કસ દવા નથી પણ થોડી ઘણી દવાથી તમારી સારવારમાં મદદ થઈ શકે તમારી તકલીફો થોડી ઓછી થઈ શકે અને સાથે ફિઝિયોથેરેપી એ આમાં મદદરૂપ થઈ શકે પણ આ એક મનો ચિક્સા ને લગતો રોગ નથી અને એમાં તમને વધુમાં વધુ કોઈ ન્યુરોલોજીસ્ટ જ મદદ કરી શકે એવું મારું માનવું છે એટલે મારે પણ તમને ખાસ એ કેવું છે કે તમે મહેરબાની કરીને બહુ ઝડપથી કોઈ ન્યુરો ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરો અને એની સાથે કદાચ એને વધારે આગળ વધતું અટકાવી શકાય એવું બની શકે એની સ્પીડ ઓછી થઈ શકાય ડીજનરેટિવ ચેન્જીસ જે છે એ શક્ય બને મિત્રો આપણે આજે વાત કરીએ છીએ કે ધારો કે ડિપ્રેશન છે એના લક્ષણો આપણે જોયા પણ એવા કોઈ કારણો કયા છે કે જે ખરેખર આના પાછળ ભાગ ભજવે છે તો આપણે રાજેશભાઈને પૂછીએ રાજેશભાઈ આપનું શું કહેવું છે આ વિશે હા પ્રશાંતભાઈ ડિપ્રેશનના કારણો ઘણા છે એમાં એક સામાજિક કારણ છે કે કોઈ સામાજિક પ્રશ્નો હોય તો સામાજિક પ્રશ્નોને લીધે માણસને ડિપ્રેશન આવી શકે કોઈને લગ્નમાં વિક્ષેપ થવું હોય કોઈને પ્રેમ પ્રકરણમાં થવું હોય કોઈને પૈસા ટકે દુઃખ થવું હોય પરંતુ આમાં ડિપ્રેશનનું એક મુખ્ય કારણ એ છે કે મગજમાં અમુક પ્રકારના રસાયણો ઓછા થાય છે અને એ જે રસાયણો જે ઓછા થાય છે એ રસાયણોને વધારવા માટે આપણે યોગ્ય એની સારવાર લેવી પડે એટલે ડિપ્રેશનના સામાજિક કારણો અને રાસાયણિક કારણો આ બંને કારણો એમાં છે રાસાયણિક કારણોને આપણે બાયોલોજિકલ ફેક્ટર્સ ગણી શકીએ બરાબર છે બિલકુલ આ બાયોલોજીકલ ફેક્ટર્સ જે છે એના માટે થઈને આપણે દવા લેવી પડે છે હા અને મારે બીજું એક ખાસ એવું છે કે જે આસપાસની ઘટનાઓ જે બને છે એ ઘટનાઓ પણ વ્યક્તિના માનસ પર અસર કરી શકે રાધનપુર થી વિષ્ણુભાઈનો ફોન છે આપણે ફોન પર વાત કરીએ વિષ્ણુભાઈ આપણો સવાલ પૂછો પ્લીઝ સા સર આપણે ઊંઘ નહી આવતી રાત રાજભ શું કહેશું પ્લીઝ હા તમને ઊંઘ નથી આવતી એ માટે એક કાં તો ઊંઘ ખાલી ઊંઘ ન આવતી હોય એટલે એને કે જેને સ્લીપ ડિસઓર્ડર કહીએ એ એ બીમારી હોઈ શકે તો એ માટે સ્લીપ હાઈજી કે ઊંઘ માટેના અમુક પર્ટિક્યુલર ફેક્ટર્સ હોય છે એને આપણે કરવું પડે રોજ યોગ્ય સમયે સૂવું પડે યોગ્ય સમયે ઉઠવા પડે રાતના સમયે આપણે અમુક ભારે ખોરાક ન લેવો જોઈએ એ પણ ઘણી વખત આ ઊંઘ ન આવવાનું એક કારણ એ હોય કે ડિપ્રેશન કે એન્ઝાયટી હોય તો ડિપ્રેશન માટેની એન્ટી ડિપ્રેશન દવાઓ અથવા એન્ઝાયટી હોય તો એન્ઝાયટી માટે ઓછી કરનારી દવાઓ પણ સાથે લેવી જોઈએ અમુક એવી દવા હોય છે કે જે ફક્ત આપણને ઊંઘમાં જ મદદ કરે અને એ દવાઓ થોડો વખત લઈ અને થોડા વખત પછી છોડી જઈએ તો પણ ચાલે સાથે સાથે રોજ સાંજે તમે સાંજ પછી એક સ્નાન લઈ લો સાંજે ભારે ખોરાક ન લો અને રાત રૂમનું વાતાવરણ એવું રાખો કે જ્યાં પ્રમાણમાં ઓછો અવાજ આવતો હોય ઓછું લાઇટ હોય અને થોડું મંદ મંદ મ્યુઝિક વાગતું હોય તો કદાચ તમને ઊંઘ સારી આવી શકે એવી શક્યતા ખરી બિલકુલ પણ ખાસ મારે એક ઉમેરવાનું છે આની અંદર કે આપ ડૉક્ટરને પૂછ્યા વગર જાતે ગોળી નહીં લેતા કારણ કે ઘણી વખત એવું થાય છે કે લોકો જઈને મેડિકલ સ્ટોર પર કે ઊંઘવાની ગોળી મને આપો ને એમ કરીને ચાલુ કરી દે છે પ્લીઝ આવો આ પ્રકારની ભૂલ તમે નહીં કરતા ચોક્કસપણે તમે એક્સપર્ટને ડૉક્ટરને મળજો અને એટલું યાદ રાખો કે થોડું ઘણું જીવનની અંદર રિલેક્સેશન યોગ પ્રાણાયામ વગેરેને પણ સ્થાન આપો તો પણ ચોક્કસ ફાયદો થશે આપણી વચ્ચે હવે ફોન પર છે વડોદરાથી આરતી પટેલ પ્લીઝ આપનો પ્રશ્ન પૂછો આરતીબેન

જે પ્રશાંતભાઈ કીધું એક તો બ્લડ પ્રેશર આપણે જોઈ લેવું જોઈએ તમે કહો છો કે બ્લડ પ્રેશર નથી તો પછી એક એન્ઝાયટીમાં પણ માથું દુઃખે ડિપ્રેશનમાં પણ માથું દુખે અને કોઈ વાર મગજની અંદર કોઈ ખરાબી હોય મગજમાં લોહી પૂરતું ન પહોંચતું હોય અથવા મગજમાં કંઈક નાની ગાંઠ કેવું હોય તો પણ થઈ જાય એટલે એ માટે મગજના ડૉક્ટર અને સાયકેટિસ્ટ બંનેને બતાવવું જોઈએ અને રોગનું પાકું નિદાન કરી અને પછી એની સારવાર નક્કી કરવી જોઈએ એટલે આમાં પહેલાં તો રોગનું પાકું નિદાન કરવાની ખૂબ જરૂર છે મોટે ભાગે આ ડિપ્રેશનને લીધે હોવાની શક્યતા વધારે છે તો કોઈ પણ મનોચિકિત્સક બતાવી અને ડિપ્રેશનને યોગ્ય દવા લેવાની શરૂઆત કરવી જોઈએ બિલકુલ સાચી વાત છે મોરબીથી કૈલાશબેનનો સવાલ છે કૈલાસબેન આપણો પ્રશ્ન પૂછો પ્લીઝ હેલો હા બોલો કૈલાસબેન હા સર મારા જે હસબન્ડ છે ને એમને બે હજાર ત્રણ ની વાત નો અસર થઈ ગયો છે ઓકે મારે તમને પૂછવું છે કે ડોક્ટરે ડિપ્રેશન એવો શબ્દ વાપર્યો તો કે તમે એને ડિપ્રેશન કહો છો ના એ ડોક્ટરે ડિપ્રેશન ને અસર કીધી હતી જે 2003 ની વાત ની છે હા અને શું એમના લક્ષણો એમને શું થતું હતું એટલે એમને ત્યારે આમ જુદી જુદી અવાજો સંભળાય કરે અને આમ વેમ ને એવું બધું ને હજી એવું જ છે એને દવા પૂરી નથી કરી હા એટલે અમે આને ડિપ્રેશન ચોખ્ખે ચોખ્ખું નથી કહેતા અને શું કહીએ છીએ અને બીજો બીજી તકલીફ છે એ રાજેશભાઈ પ્લીઝ આપ કૈલાશભેન તમે જે કહો છો એમાં કદાચ આ ડિપ્રેશન ન હોઈ શકે ભાગે જે અવાજો આવે અને જુદું જુદું પેલો બીક લાગે ને એવું થાય તો એમાં સિઝોફ્રીને નામની બીમારી હોવાની શક્યતા વધારે છે અને કદાચ તમારા ડૉક્ટરે તમને કીધું હશે એમાં તમારી સમજ ફેર થશે કે ભાગે કોઈ જો મનોચિકિત્સકે જોવું હોય તો આ લક્ષણોને ડિપ્રેશન ન કહે અને એમણે લાંબો સમય અને કદાચ જરૂર કેમ કે તમે કહો છો એ પ્રમાણે બે હજાર ત્રણથી એટલે કે છેલ્લા ચૌદ વર્ષથી આ બીમારી છે તો હવે બીમારી દવા બીમારીની દવા ચાલુ કરો અને એ ખૂબ લાંબો સમય કદાચ જિંદગીભર પણ આ બીમારીની દવા લેવી પડે તો લો તો આ બીમારી ચોક્કસ મટે એવી છે સ્વસ્થતા મેળવી શકાય છે એમાં કોઈ ડાઉટ નથી નડિયાદથી નિલેશભાઈનો સવાલ છે નિલેશભાઈ આપનો સવાલ પૂછો પ્લીઝ નિલેશભાઈ આપનો સવાલ પૂછો પ્રશ્ન પૂછો પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ મારું એવું કેવું છે કે હાલની પરિસ્થિતિ ને કારણે ડિપ્રેશનમાં આવી ગયા હાઈએ તો એ ડિપ્રેશન ની અંદર થી બહાર નીકળવા માટે શું ઉપાય કરવો જોઈએ કે જેથી ડિપ્રેશન આપણું ઓછું થાય હાલની પરિસ્થિતિ એવી ચાલતી હોય છે એટલે એ વસ્તુ મારે પૂછવી હતી સાહેબ નિલેશભાઈ આમાં સાહેબ વાત ને મારે પણ થોડી વાત ઉમેરવી છે પ્લીઝ સાહેબ આપ વાત હા નિલેશભાઈ તમે જે કહું કે પરિસ્થિતિ ને લીધે ડિપ્રેશન છે તો પરિસ્થિતિને લીધે ડિપ્રેશન હોય તો એમાં પરિસ્થિતિ કઈ રીતે બદલી શકાય એ આપણે પ્રયત્ન કરવો જોઈએ ઘણી વખત પરિસ્થિતિ બદલી ન શકાય તો એ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે એડજસ્ટ થઈ શકીએ એ આપણે નક્કી કરવું જોઈએ ને એના માટે સાયકોથેરેપી લેવી જોઈએ હું તમને એક દાખલો આપું કે અત્યારે ધારો કે તમે ઘરની બહાર નીકળો અને પરિસ્થિતિ એવી છે કે બહાર વરસાદ પડે છે અને તમારે પલળવું નથી તો શું કરો એક પરિસ્થિતિ બદલવી પડે એટલે કે વરસાદને બંધ કરવો પડે એ શક્ય નથી પરિસ્થિતિ બદલવી શક્ય નથી તો શું કરવું પડે તમારે બદલાવું પડે એટલે કે તમારે છત્રી ઓઢવી પડે અથવા તો રેઇનકોટ પહેરવો પડે એટલે કે પરિસ્થિતિને સાનુકૂળ થવાનો આપણે પ્રયત્ન કરવો પડે એટલે એ એક તમે જાતે કરી શકો અથવા તો કોઈ પ્રોફેશનલ સાયકોથેરેપિસ્ટનો ઉપયોગ કરી અને સાયકોથેરેપી લઈ અને મદદ મેળવી શકો આમાં થોડી ઘણી દવાઓ પણ મદદ કરે પ્રશાંતભાઈ તમારું શું કેવું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે કોઈપણ પરિસ્થિતિનું મૂલ્યાંકન અથવા અર્થઘટન જે રીતે કરીએ છીએ એ રીતે આપણો પ્રતિક્રિયા કે પ્રતિભાવ આવે છે આપણે પરિસ્થિતિને જો પ્રોબ્લેમની રીતે જોઈશું તો પ્રોબ્લેમ જ દેખાશે પણ સોલ્યુશનની રીતે જોઈશું કે સોલ્યુશન ઓરિએન્ટેડ થિંકિંગ કરીશું તો આપણે ઝડપથી બહાર નીકળી શકીશું અને યાદ રાખજો કે દુનિયાનો કોઈપણ વ્યક્તિ પ્રોબ્લેમ મુક્ત છે એવું કંઈ નથી બધાને પ્રોબ્લેમ હોય છે આપણે એક નેક્સ્ટ કોલ લઈ લઈએ જી આપણો પ્રશ્ન પૂછો સાહેબ મારો પ્રશ્ન એ છે કે હું અમારા ભાઈને એક મગજની બીમારી છે સાહેબ મગજની બીમારી એમ છે કે એમને મગજ બહુ ભારે રહે સીટી સ્કેન કરાયું તથા ડોક્ટરો એવું કહે કે વિચાર કરે ભાઈ પણ વિચાર કરતો હોય તો સાહેબ ઊંઘ ના આવે આ તો બિલકુલ નાઇટ મારે પૂરી નાઇટ ઊંઘે દિવસે એને ઊંઘવા જો તો ઊંઘી કે હેમરાજભાઈ આ આ વિશે આપણે વાત કરીએ આ ખરેખર જે છે એ મગજનો નહીં પણ આ મનનો પ્રોબ્લેમ છે એટલે ન્યુરોલોજીકલ નહીં પણ આ ખરેખર માનસિક બીમારી છે રાજેશભાઈ હેમરાજભાઈ સીટી સ્કેન તમે કરાવ્યું ને તમે કહો છો કે નોર્મલ આવ્યું છે એટલે કે મગજનો પ્રોબ્લેમ નથી આ પ્રશાંતભાઈએ કીધું એ રીતે મનનો જ પ્રોબ્લેમ છે અને એ ઘણી વખત મગજમાં અમુક પ્રકારના રસાયણોની વધઘટ થતી હોય છે એ રસાયણોની વધઘટને લીધે આવી તકલીફો થતી હોય છે અને આવા કેસમાં મુખ્યત્વે દવાઓ અને થોડા ઘણા અંશે સાયકોથેરેપી એટલે કે કાઉન્સેલિંગ આ બંને મદદરૂપ થાય છે અને એ માટે તમારે ચોક્કસ કોઈ મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ અને એની સારવારથી આમાં મદદ ખૂબ જ મળી શકે એવી મને આશા છે મને એવું લાગે છે કે જે પ્રશ્નો જે રીતે આપણે છે જે વાત કરો છો આપણે બધા દર્શકો માટે વાત કરીએ છીએ ઘણી બધી વખત આપણો દ્રષ્ટિકોણ જે છે એ બહુ મહત્ત્વનો છે આપણે સમસ્યા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી શકાય છે યાદ રાખો એ બદલી શકાય છે લાગણીઓના તંત્ર પર હવે કંટ્રોલ મેળવી શકાય છે માત્ર એવું નથી શરૂઆત થતી હોય ત્યારે તમે જો એને ઓળખી લો કે આ પ્રોબ્લેમ મારી અંદર થઈ રહ્યો છે કશાક ચેન્જીસ આવી રહ્યા છે તો જ્યારે ફેરફારો આવે છે ત્યારે એવા સંજોગોમાં તમે ચોક્કસપણે કાઉન્સેલિંગ કે સાયકોથેરાપી લો તો એને થતો અટકાવી શકાય છે અને ઘણી બધી વખત એવું થાય છે કે તમે એ વાત કોઈને કહેતા નથી અને જ્યારે કોઈને કહેતા નથી ને મનમાં જ રાખો છો ત્યારે ચોક્કસપણે એની નકારાત્મક અસરો મન અને શરીર બંને પર થાય છે એમાંનું એક લક્ષણ ભૂખ અને ઊંઘ વધી જવી કે ઘટી જવી આ બંને બાબતો હોય છે સાથે સેક્સમાં પણ વધારો થવો કે ઘટાડો થવો આ બધા લક્ષણો એવા છે કે જે ઇન્ડિકેટર્સ છે કે તમારા વર્તનમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થઈ છે તો ચકાસો પ્લીઝ એમાં કોઈ ટેમ્પરરી ક્યારેક થાય તો ઠીક છે પણ જો લાંબો સમય ચાલે અમુક અઠવાડિયાઓ સુધી ચાલે તો તમારે ચોક્કસપણે તમારે નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ કાઉન્સેલિંગ થેરાપી કે દવાઓ તમારે લેવા જ જોઈએ રાજેશભાઈ આગળ આપણે વાત કરીએ કારણ વિશે તમારે શું કહેવું છે કારણ મુખ્યત્વે કયા બીજા છે મુખ્યત્વે કારણો આ છે કે સામાજિક પ્રશ્નો જી વાતાવરણમાં તકલીફો અને કેમિકલ બરાબર ફેરફાર આ વખતે હું એક વસ્તુ ખાસ તમને યાદ દોડવાનું છું કે હમણાં ડબલ્યુએચ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષને બે હજાર સત્તરના વર્ષને ડિપ્રેશન લેટેસ્ટ સ્ટોક ડિપ્રેશન ઉદાસી ચાલો આપણે વાત કરીએ આવું એક સૂત્ર આપ્યું છે કારણ કે ડિપ્રેશન એટલું બધું વધી રહ્યું છે અને એ વધી રહેવાને લીધે આ ડિપ્રેશન માટે તમે વાત કરો તમને જે પ્રશ્નો એ તમે લોકો જોડે કહો સમજો ચર્ચા કરો ઇન શોર્ટ ડિપ્રેસન માંથી પ્રયત્ન કરો ઇન શોર્ટ આપણે ખૂબ મજા આવી રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને આપણે બહુ સરસ ચર્ચા કરી આપ પણ આપની અંદર રહેલી પેલી એક એવી પોઝિટિવ સ્વિચને ઓન કરો જેથી જિંદગીને આપણે હલો કહી શકીએ થેન્ક યુ વેરી મચ આપણે ફરી મળીશું આવતા વીકમાં આ જ વિષય અલગ અલગ વિષય અને અલગ અલગ નિષ્ણાત સાથે પણ મનના જ નિષ્ણાતો સાથે અથવા તો એવી કોઈ વ્યક્તિ સાથે જે રસપ્રદ હોય તમને બહુ મજા આવશે જોડાયેલા રહેજો હેલો જિંદગીમાં થેન્ક યુ સો થેન્ક યુ